વિઘ્નેશ્વરાય વરદાય સુરભ્યાય લંબોદરાય સકળાય જગજ્જિતાય નાગાનનાશ્રીયજ્ઞવિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. બોલો ભારત માતા કી. ખુબ ખુબ આભાર. દીપ્રાગટ્ય બાદ મહેમાનશ્રીઓનું શાબ્દિક સ્વાગત માટે શહેર કારોબારી સભ્ય અને આ વિસ્તારના સ્થાનિક અગ્રણી કિરીટસિંહ હાડાને વિનંતી કરીશ કે મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરશે. કિરીટસિંહ હાડા ભારત માતા કી. વંદે વંદે. ખરેખર મોડી દિવસે પણ કાર્યક્રમ જ એટલા હતા એટલે આપ અહીંયા સ્વાગત કરો છો. 9 વાગ્યે કરવાનું એને બદલે આપણે 10:15 કરી, પણ કામ જ એટલા હતા. કરોડોના કામના જ ખાતમુહૂર્ત થઈ રહ્યા છે. તો આજના ખાતમુહૂર્તમાં ઉપસ્થિત આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી તેમજ આપણા મેયર શ્રી ભરતભાઈ બારડ, નગરસેવક શ્રી અશોકભાઈ બારિયા તેમજ આપણા હોલના પ્રમુખ મુકેશભાઈ ચૌહાણ, પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યક્ષ હરેન્દ્રસિંહ તેમજ યુવા મોરચાના પ્રમુખ શ્રી મુકેશભાઈ ડેભી, મહામંત્રી શ્રી રમેશભાઈ રાઠોડ, યુવા મોરચાના મહામંત્રી શ્રી ભવદીપસિંહ તેમજ બક્ષીબંધ મોરચાના મહામંત્રી શ્રી રમેશભાઈ રાઠોડ તેમજ વર્લ્ડના મહામંત્રી તુષારભાઈ બેલાણી અને અહીંયા ઉપસ્થિત આપણા ગૌતમેશ્વર સોસાયટીના પ્રમુખ દોલતસિંહભાઈ ચૌહાણ, વરિયા પાર્ક સોસાયટીના પ્રમુખ ભગવાનભાઈ, ગણેશનગર 1 સોસાયટીના પ્રમુખ શ્રી ભાવેશભાઈ પટેલ, સુખસાગર સોસાયટીના પ્રમુખ શ્રી મહેશભાઈ તેમજ હું આપણા શિક્ષણ સમિતિના પૂર્વ સદસ્ય શ્રી પ્રતાપભાઈ, સુરભી ગૌશાળાના પ્રમુખ શ્રી ગુલાબસિંહ જાડેજા તેમજ અહીંયા સૌ ભાઈઓ બહેનો ભૂલકાઓ નું સ્વાગત કરું છું અને આવકારું છું. બીજું ગુલાબસિંહ જાડેજાને વિનંતી કરું કે સ્ટેજ ઉપર પધારે. પધારો પ્લીઝ, પધારો. અસ્તુ. ખૂબ ખૂબ આભાર ગુલાબસિંહ અધ્યક્ષ અને ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય માનની જીતુભાઈ વાઘાણી સાહેબનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવા માટે માધવાનંદ સોસાયટીના ઉપપ્રમુખ શ્રી ધનજીભાઈ મિયાણીને વિનંતી કરશે સ્ટેજ ઉપર આવી અને માનની ધારાસભ્ય શ્રીનું પુષ્પગુચ્છ આપી અને સ્વાગત કરશે. ખૂબ ખૂબ આભાર. ભાવનગરના પ્રથમ નાગરિક મેયર શ્રી ભરતભાઈ બારડનું પુષ્પગુચ્છ આપી અને સ્વાગત કરવા માટે માધવાનંદ સોસાયટીના મંત્રી શ્રી દિલીપભાઈ બાવળિયાને વિનંતી કરીશ કે માનની મેયર શ્રીનું પુષ્પગુચ્છ આપી અને સ્વાગત કરશે. અશોકભાઈ બારૈયા આપણા નગરસેવકને પુષ્પગુચ્છ આપી અને સ્વાગત કરવા માટે હું વિનંતી કરીશ. વિનુભાઈ પરમારને વિનંતી છે સ્ટેજ ઉપર આવી અને અશોકભાઈ બારૈયા સાહેબનું સ્વાગત કરશે. અમરસંઘભાઈ ડોડિયાને વિનંતી, અગરસંઘભાઈ ડોડિયાને વિનંતી, મુકેશભાઈ ચૌહાણ વોર્ડ પ્રમુખ શ્રી નો પુષ્પગુચ્છ આપી અને સ્વાગત કરશે. હા.
હરેન્દ્રસિંહ ગોહિલનું પુષ્પગુચ્છ આપી એને સ્વાગત કરવા માટે વિનંતી કરીશ. ધર્મેશભાઈ ભીમાણી, મુકેશભાઈ ડાભી, યુવા મોરચાના પ્રમુખ, અમને પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરવા માટે આ વિસ્તારના અગ્રણી આગેવાન બનેશંગભાઈ કાઠિયાને વિનંતી કરીશ કે સ્થાનિક રહીશ મુકેશભાઈ ડાભીને પુષ્પગુચ્છ આપી અને સ્વાગત કરશે. પદુભાઈ બારડને વિનંતી સ્ટેજ પર આવશે. પદુભાઈ બારડ બક્ષીબંધ મોરચાના મહામંત્રી રમેશભાઈ રાઠોડનું સ્વાગત કરશે. ડેપ્યુટી રાજદીપસિંહભાઈ જેઠવાનું સ્વાગત રમેશભાઈ સોનાણી કરશે. શિક્ષણ સમિતિના ડેપ્યુટી ચેરમેનનું રમેશભાઈ સોનાણી સ્વાગત કરશે. બોડતળા વોર્ડના મહામંત્રી તુષારભાઈ બેલાણુનું સ્વાગત કલ્પેશભાઈ કરશે. તુષારભાઈ બેલાણુનું સ્વાગત કલ્પેશભાઈ કરશે. આપણે સૌ તાળીઓના ગડગડાટથી વધાવતા રહીશું. બોડતળા વોર્ડના મહામંત્રી જગદીશભાઈ જગદીશસિંહનું સ્વાગત જેઠાભાઈ ચૌહાણ કરશે. જેઠાભાઈ પ્રજાપતિ યુવા મોરચાના મહામંત્રી ભવદીપસિંહ સાવરત ભગવતભાઈ કરશે. આપણા કિસાન મોરચાના પૂર્વ પ્રમુખ ઘનશ્યામભાઈનું સ્વાગત હું ચાવડા ઘનશ્યામભાઈ ભૂતિયા ગૌતમેશ્વરવાળાને વિનંતી કરીશ કે ઘનશ્યામભાઈનું સ્વાગત કરશે. પૂર્વ પ્રમુખ બોડતા વોર્ડના પૂર્વ પ્રમુખ ધંભાનું સ્વાગત હું ગંભીરસિંહ ચુડાસમાને વિનંતી કરીશ કે ગૌતમેશ્વર ગંભીરસિંહ ચુડાસમા. તેમજ ધર્મેશભાઈ ડુગરાણીનું સ્વાગત હું ભાઈ મહેશભાઈ સુખસાગરના પ્રમુખ મહેશભાઈને કહી વિનંતી કરીશ એ કે ધર્મેશભાઈ ડુગરાણીનું સ્વાગત કરશે. આપણા સુરભી ગૌશાળાના પ્રમુખ અને ખૂબ ગૌસેવક છે તો હું અમારા ધનજીભાઈને પટેલે જ વિનંતી કરીશ કે ગુલાબસિંહ જાડેજાનું સ્વાગત કરશે. પૂરે
આપની વચ્ચે પધાર્યા છે એમના સ્વાગત માટે કિરીટસિંહને વિનંતી કરીશ કે પુષ્પગુચ્છ આપી અને એમનું સ્વાગત કરશે. સૌ કોઈ મહાનુભાવનું સ્વાગત છે કે આ વિસ્તારના સ્થાનિક અગ્રણી કિરીટભાઈ હાડાને ગોવિંદભાઈ ભોરીચા હે પુષ્પગુચ્છ આપી અને સ્વાગત કરશે. આપણે સૌ જોરદાર તાળીઓથી આ સ્વાગતને વધાવીશું. તમામ મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર. સ્વાગત પ્રવચન બાદ આ વિસ્તારના ખૂબ જ સક્રિય કોર્પોરેટર અશોકભાઈ બારૈયાને વિનંતી કરીશ કે પ્રસંગોચિત બે શબ્દો. અશોકભાઈ પ્લીઝ. ભારત માતા કી વંદે. જય જય શ્રી રામ. જે આ 1.5 કરોડના ખર્ચે ખાટમુહૂર્ત થઈ રહ્યા છે એ પ્રસંગે આપણા પૂર્વ અધ્યક્ષ ને તેમજ કેબિનેટ પૂર્વ ને આપણા લોક લાડીલા ધારાસભ્ય સતત આપણી વચ્ચે રહેતા એવા જીતુભાઈ વાઘાણી, આપણા મેયર સાહેબ ભરતભાઈ બારોટ, આપણા વોર્ડના પ્રમુખ મુકેશભાઈ ચૌહાણ તેમજ જે બંને મહામંત્રી જગદીશસિંહ તુષારભાઈ, રાજદીપભાઈ, મુકેશભાઈ ડાભી, ધંબા તુષારભાઈ આ મંચ ઉપર મહાનુભવો, અને જીતુભાઈ એમ કીધું કે ભૂદેવની અધ્યક્ષસ્થાનમાં આ સભા રાખી છે એને મોકો મળે ને એકલા શ્લોક બોલાવી એકલા ખાટમુહૂર્ત કરેલા છે. એટલે આ પ્રસંગે સૌ બહોળી સંખ્યામાં માતાઓને વડીલો જે થોડું મોડું થઈ ગયું છે પણ જાજા કાર્યક્રમ આગળ હતા એટલે થોડું લેટ થયું છે એ બદલ માફી માગું છું. જે આ વિસ્તારમાં સતત 80-85 કે 90% ભાજપની સાથે રહે છે આજુબાજુની સોસાયટી, સુખસાગર હોય, ગૌતમેશ્વર હોય કે માધવાનંદ હોય, પણ થોડા ઘણા એક નાના રખડે છે અને આવનારી ચૂંટણીમાં એને આપણે ઘરે મેકી દેવાના છે. અમુક જણા છે ને એક સોસાયટીમાં 2 જણા કે નથી, પણ સતત ભાજપની સાથે આપણે 95% આપણે મતદાન પેટીમાંથી ખોલે દોલતભાઈ સાચી વાત છે ને. હવે કે આપણે સોસાયટી બાકી નથી રહેતું, હવે તો આપણે બ્લોક કાઢીને પાછા RCC ચાલુ કરી દીધા. પણ નહીં, આપણી સાથે ભાજપની સાથે સોસાયટી જોડાયેલી છે અને જે આપણે 19 લાખના ખર્ચે જે વરણાસભાઈની શેરી હજી 2 દિવસ આપણે સાહેબની ગ્રાન્ટ હતી 25 લાખના ખર્ચે, એટલે અલગ અલગ 4 જગ્યાએ આપણે 2 દિવસ પહેલાં કર્યા. અને જ્યારે સુખસાગરમાં એમાં પણ હવે નવું ડેવલપ થઈ ગયું કે 10-12 વર્ષ પહેલાંના બ્લોકો છે અત્યારે આપણે RCC કરવા જઈ રહ્યા છીએ. અને તેમજ માધવાનંદમાં થોડું ઘણું કામ બાકી છે પણ તો છતાં સતત આવનારી નવી બીજી ગ્રાન્ટ હોય એમાંય કામ લઈ લીધા છે. અને ઝાઝા ભાગના આપણે જીતુભાઈ વાઘાણીની એવી નેમ હતી કે ભાઈ લોકોને ઝાઝી સુવિધા મળે, એટલે પહેલાં એક કોમન પ્લોટ લઈ લ્યો, એ બધા કોમન પ્લોટનો બ્લોક નાખી દો. એટલે આખલે આપણે આખા વોર્ડમાં સાહેબ લગભગ જગ્યાએ આપણે બાકી નથી રહેતા, પણ જ્યારે આપણા ધારાસભ્ય હોય રાત દિવસ આપણી ચિંતા કરતા હોય સોસાયટીની નેમ, ત્યારે આપણે એક તો કમ્પ્લીટ કરી નાખ્યો જોરદાર જે આપણે દોલુભાઈને એના અને આખી ટીમના હિસાબે જે તે લગભગ પ્રસંગો થઈ છે, એટલે આ બધા આશીર્વાદ લોકોને મળે. નકર બહાર તમે રાખવા જાવ તો તને 1-2 લાખ 50 હજાર જેવા ભાડા થાય. હવે તો સારામાં સારા ફંક્શન ના થાય છે, હમણાં 2 ફંક્શનમાં મેં હાજરી આપી. અવનજભાઈની દીકરીના મેરેજમાં હતા, સાહેબની ચા બાકી છે, આપણે સાહેબની એક ફેરી ચા લઈને આવશું. પણ જે જાજુ મોડું થઈ ગયું, પણ જે આપણે અમારે તો એકલું ગટર કે કંઈ પેપ નહીં કે લાઇટ નાખવાની હોય કે રોડ રસ્તાનું હોય, પણ જે ભાજપ સરકાર અને આપણા જીતુભાઈ વાઘાણી કે જો તમે સતત જોતા હોય છો કે ભાવનગરનો જન્મદિવસ હોય તો સારામાં સારા કલાકાર લાવી અને કાર્યક્રમ ગોઠવી, આપણે 3 દિવસનો જલસો હોય બધા જોતા હોય છો અને આવતા હોય છો, પણ પછી એને એવું થયું ગયા વર્ષે 2 વર્ષ પહેલાં તો બધું જોયું
તો 74 કરોડ ના ખર્ચે આપણે નવું ડેવલપ કર્યું આખું. એ તો ઠીક, એ તો બધું થઈ ગયું કમ્પ્લીટ. પાછું નવું અત્યારે ચાલુ છે, 3.5 કરોડના પાળાનું ડેવલપ. કોઈ અહીંથી હાલવા જતા હોય તો કામ ચાલુ છે આગળ. પણ જ્યારે 2 કરોડના ખર્ચે જે આપણે બહારના રાજ્યોમાં કે બીજી જગ્યાએ હારા સિટીમાં હોય એવો 2 કરોડના ખર્ચે ફુવારો લેવા છે, સાહેબ ટૂંક જ સમયમાં આપણે ચાલુ કરવાના છે. પણ જ્યારે બીજું કાંઈ વિકાસના કામ આવતા હોય, આપણે સતત આના વિસ્તારના આજુબાજુ વિસ્તારના આપણે વોકિંગ કરવા જતા હોઈશું, બહુ તકલીફ પડે. ગાડીઓ લઈને મોટો રોડ છે તોય છતાં આપણે 7 કરોડ 75 લાખના ખર્ચે જ્યાં ચિત્ર મસ્તર બાબતે ચિત્ર સુધી અડાડી દેવાનું છે. પહેલાં આપણે ટાંકી સુધી નહોતું, પછી જીતુભાઈ પછી ઉમેર્યું ને ચેરમેનને ને બધાને કીધું, આવી રીતે આગળ વધાર્યું. કઈ વખતે આપણે 5.5 કરોડનું કમ્પ્લીટ થઈ ગયું, પછી ટેરેરે થઈ ગયું, બધું કમ્પ્લીટ થઈ ગયું. પહેલાં આપણે થોડુંક આગળનું નાકું દબાયેલું છે, એ થોડુંક આપણે ખુલ્લું કરશું ને, નકર રોડ ચાલુ કરશું તો એ બધું આવશે ને પાછા ટ્રેલ આવીને મેક છે એવું થાય ને. એટલે આપણે નિરાતે ચાલુ કરાવવાનું છે કે બધું કમ્પ્લીટ થયા પછી ચાલુ કરાવશું. ખ્યાલ છે, મને યાદ છે, તે 6 મહિના પહેલાં અમારો જૂના કાર્યકર બકુલભાઈ ભાસ્કર હતા, એનો દીકરો ના આપણે રોડ પર એક્સિડન્ટમાં ઓફ થઈ ગયો. રાત્રે અમીન પ્રમુખ સાહેબને રાત્રે અમે મિમ્સ હોસ્પિટલ ગયા અને તકલીફ પડી ને પછી 2-4 દિવસ એટલે ઓફ થઈ ગયો. પછી અમારે જે શીતલ પાર્કમાં રહેતા, અમારે અમારી બાજુમાં જ રહેતા રેલવે મેડિકલ કોલોનીમાં નોકરિયાત, એના દીકરાનું એક્સિડન્ટ પણ ના જ થયું આગલા ખાતે સજાનંદભાઈ, તો એ દીકરો ઓફ થઈ ગયો. આવા નવા દ્રશ્ય જોઈને સાહેબને વાત કરી, ભાઈ સાહેબ આ 4 લેન ડિવાઈડર સાથે કરવાની જરૂર છે. અને એની પછી અમારા વોર્ડના જે મેહુલભાઈ શિયાળી છે, ભરવાડ છે, એના ભાણિયાઓને નાના નાના લઈને જતા હતા, તો એક ગાડીવાળો એને ઉડાડીને વહી ગયો, તો એ છોકરા નાના નાના બધાને વાગ્યો. તો આવું બધું જોતા ને સાહેબને વાત કરતા, એટલે ડિવાઈડર સાથે 4 લેન સાથે પછી હવે પછી બીજી ફરિયાદ આવશે કે જીતુભાઈને કહો અહીંયા પોલીસની ગાડી એટલે ગાડી ફાસ રાખે થાય છે ને, એટલે પછી હવે એ પછી કરવાનું. પણ જો જીતુભાઈ આપણે સતત આપણી વચ્ચે નાના મોટા પ્રસંગ હોય, ક્યાંક ન હોય ભાવનગરમાં, તો જ તેને કરીને હાજરી હોય, જો પોતાનો બર્થડે ઉજવતો હોય તો કોઈ કેક કાપીને કે કોઈ જલસા કરીને કોઈ પાર્ટીની બીજાની જેમ નથી કરતા. પછી પોતે મેડિકલ કેમ્પ અલગ અલગ વોર્ડમાં સતત ચાલુ રહેતા હોય, તેમજ એના પપ્પાની પૂર્ણતિથિ હોય તોય પણ અલગ અલગ વોર્ડમાં એના મેડિકલ કેમ્પ ચાલુ જ હોય. પણ તમે આપણે ઘણા સમય ત્યાંથી રિક્ષા બંધ આપણે ખબર ને, સવારે મેદાનમાં જવું રાવણ દહનમાં જતા, તો સાહેબે એ દ્રશ્ય જોયું. 1.5 કલાક એ કાર્યક્રમમાં અધ્યક્ષ હતા એ વખતની પહેલાંની, તે વખતે પછી એને યાદ આવ્યું, બહાર નીકળતા 1.5 કલાક થઈ, પછી એને વિચારો, પછી એમ આપણે રાવણ દહનનો કાર્યક્રમ જવાર મેં અહીંયા થાય છે માર્કેટિંગ એડે, એ બધાને ખ્યાલ છે ને. પણ આ બધું એના ભાગમાં ન હોય ધારાસભ્યોને, આગલા ધારાસભ્યો હતા ખબર ને, પોતાની ગ્રાન્ટ નહોતા વાપરી કહેવા, એ આપણા ધારાસભ્યો બીના 50-50 લાખની ગ્રાન્ટ પોતે વાપરી, એટલે જોવાની બેદરકારી બધા કોંગ્રેસ છે. હવે પાછો હાવણો આવ્યો છે એટલે બધાને અહીંથી બધું નામો નિશાન કાઢી નાખવાનું છે. સાહેબની સાક્ષી હું બોલો છો ને બધા, તો એક ફરી જય જય શ્રી રામ, બે હાથ ઊંચા કરીને જય જય શ્રી રામ. અસ્તુ, ભારત માતા કી જય, વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર. કામ કર્યું છે એમનો રાજીપો વ્યક્ત કરે છે. આપણે સૌ જોરદાર તાળીઓથી વધાવીશું, બોલો ભારત માતા કી જય, જય શ્રી રામ. શિક્ષણમાં ગીતાજી એટલે સંસ્કૃતિ, અશાંત ધારો એટલે સુરક્ષા, સંસ્કૃતિ સાથે સુરક્ષા પણ આ છે જીતુભાઈ વાઘાણીએ કરેલો વિકાસ. આ વિકાસ સાથે સાથે ગૌતમેશ્વર સોસાયટીના, માધવાનંદ સોસાયટીના આગેવાનોનો ખૂબ ખૂબ આભાર. આજ બાબતે ગૌતમેશ્વર સોસાયટીના પ્રમુખ દોલતસિંહ ચૌહાણ અને સોસાયટીના સૌ આગેવાનો ફૂલહાર અને શાલ ઓઢાડી અને માનનીય ધારાસભ્યશ્રીનું સ્વાગત કરવા માગે છે. સૌ આગેવાનોને સ્ટેજ ઉપર આવવા વિનંતી. સાથે સુખ સગરના પ્રમુખ મહેશભાઈ તેમજ વરિયા પાર્કના ભગવાનભાઈ પણ સાથે જોડાય છે. વરિયા પાર્કના પ્રમુખ ભગવાનભાઈ અને સુખ સાગરના પ્રમુખ મહેશભાઈ
અને ગણેશનગર એકના પ્રમુખ ભાવિનભાઈ પણ સાથે જોડે છે. આપણે સૌ તાળીઓના ગડગડાટથી વધાવી આ કામ ખૂબ એટલે ખૂબ અઘરું હતું. એ તો જ્યાં હિન્દુઓને રહેતા એટલે ખ્યાલ છે કેવી મુશ્કેલી હતી. એટલે સૌ તાળીઓના ગડગડાટથી વધાવું છું, જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવું છું. ખૂબ ખૂબ આભાર. કાર્યક્રમને આગળ વધારતા ભાવનગરના પ્રથમ નાગરિક આજના આ ખાતમુહૂર્તના પ્રસંગે મંચ પર બિરાજમાન પૂર્વ કેબિનેટ શિક્ષણ મંત્રી, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને આપણા લોક લાડીલા ધારાસભ્ય જીતુભાઈ, આપણા વોર્ડના નગરસેવક અશોકભાઈ બારૈયા, મંચ પર બિરાજમાન સૌ મહાનુભાવો પદાધિકારીશ્રીઓ, સામે બેઠેલા ભાઈઓ બહેનો વડીલો, આ સોસાયટીના સૌ આગેવાનો, જીતુભાઈ માટે હમણાં બધાએ કીધું કે બહુ કાર્યક્રમ હોવાથી મોડું થઈ ગયું, એ સમાધાનની વાત હતી. પણ ખરેખર વાત એવી હતી કે જ્યાં જઈએ ત્યાં જીતુભાઈને મળવા માટે લોકો પડા પડી કરે એવી લાગણીવાળા આપણને ધારાસભ્ય મળ્યા છે, ત્યારે મોડું તો થાય અનેક લોકો મળવા માટે રાહ જોઈ રહ્યા હતા. અને જીતુભાઈ પણ આપને ખબર છે, ખ્યાલ છે કે તેઓને મળ્યા વગર જતા નથી. તો ખરેખર મોડું એટલે થયું છે કે જીતુભાઈને ખૂબ લોકો આજે મળ્યા છે, અનેક લોકો. સવારથી આજે અમે કાર્યક્રમ કરી રહ્યા છીએ, તો આપણે નસીબદાર છીએ કે કદાચ 182 સીટમાં, ગુજરાતની તમામ સીટમાં આવી લાગણી સાથે લોકોને પ્રેમ મળતો હોય તો આપણા ધારાસભ્ય જીતુભાઈને મળતો હશે એવું મને આજે લાગ્યું. આ ઉપરાંત આપે અહીંયાથી અભિનંદન તો આપી દીધા, પણ ભાવનગરમાં પશ્ચિમ વિસ્તારમાં અશાંત ધારો લાગુ પાડવા માટે ખૂબ મહેનત કરી છે. હું પોતે એવા વિસ્તારમાંથી ચૂંટણી લડ્યો છું, તખતેશ્વર વોર્ડ, જેમાં વડવા વિભાગ મારામાં આવે, મારા વિસ્તારમાં આવે, અને મારા નસીબમાં 10 બૂથ લઘુમતી સમાજના આવે છે, 10,000 મત છે. અને આ 10,000 મતમાંથી આપણા હિન્દુ સમાજના ગણ્યા ગાંઠ્યા કહી તળપદી ભાષામાં તો એવા લોકો જ બચ્યા છે. અને આ કાયદો આવવાથી બીજે ક્યાંય આવું ના થાય, સલામત રીતે આપણે સૌ રહી શકીએ તે માટે જીતુભાઈને ભાવનગરના પ્રથમ નાગરિક તરીકે, ભાવનગરના મેયર તરીકે અને ભાવનગરના લોકો વતી હું તેમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. જીતુભાઈ એટલે લોકોના દુઃખે દુઃખી, લોકોના સુખે સુખી એવા ખૂબ લાગણીસભર વ્યક્તિત્વ ધરાવતા આપણા ધારાસભ્ય. આ પહેલાં પણ આપણા હિન્દુ સમાજ માટે ખૂબ મોટું રાષ્ટ્રીય લેવલનું કામ કર્યું હોય તો અભ્યાસક્રમમાં ગીતાજીનો સમાવેશ, તે પણ એક ખૂબ બહુમૂલ્ય અમૂલ્ય એવું તેમનું પ્રદાન છે. વિકાસની વાતો તો તેઓ કરશે. સૌને મારા જય સિયારામ, ભારત માતા કી જય, વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર મેયર શ્રી. આપ સૌ જેમને સાંભળવા માટે આપણે સૌ જેમને સાંભળવા માટે આતુર છીએ, જેમને સાંભળવો એક લાહવો છે એવા પૂર્વ
કેબિનેટ મંત્રી અને આપણા માનનીય ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણીને વિનંતી કરીશ એમના પ્રેરક ઉદબોધન માટે. માનનીય જીતુભાઈ વાઘાણી ટાઈમે હારો લાગે, આ બધું કટાઈને જેવું છે, લાવો નહીં આપું, ઉપાધિ ન કરતા. પણ મને ચોક્કસ યાદ આવે કે ભારતીય જનતા પાર્ટી ના આગેવાનો એટલે શું? કોઈ જાતની ચૂંટણી અત્યારે છે હજી જાહેર નથી થઈ, અને આ પહેલા પણ ચૂંટણી નહોતી તો આ પ્રકારના વિકાસના કાર્યો માટે રાતે 11-12 વાગ્યા સુધી મિટિંગો સભા લઈને ખાતમુહૂર્ત કરે એટલે ભાજપ. મને કહો ને કે અમારે આનંદ કરવો હોય ને પદ હોય બધા તમારે અમારી અમારી છાપ તો તમારે બહુ સરસ મજાની હોય કે તો જલસા કરતા હોય. આ જલસા કહેવાય હવારના નીકળ્યા 10 વાગ્યાના, અત્યારે 12 વાગ્યા, 4 વાગ્યા ખાવા ગયો તો ને હવે જઈને ખાય છે આ જલસા. પણ ભારતીય જનતા પાર્ટી એ કંઈક વિશેષ પાર્ટી છે ને, એટલે વગર ચૂંટણીએ પણ આપ સૌનો પ્રેમ આટલી મોટી સંખ્યામાં એ હાજર રહે છે ને એ વિકાસની ભૂખ બતાવે છે. કેટલી બધી તત્પરતા હશે આપણા વિસ્તારમાં વિકાસના કાર્યો થાય, નહીતર ઘરે મહેમાન આવ્યા હોય તો એને હુડાવી દીધા હોય ત્યારે તો આપણે. એવા આપણા વિકાસના અલગ અલગ પ્રકારના કાર્યો જે લાખો કરોડો રૂપિયાના ખર્ચે થઈ રહ્યા છે, અને ખાસ કરીને ગોતમેશ્વર, સુખસાગર, નારેશ્વર, માધવાનંદ એક બેંક, ચિત્રા બેંક કોલોની વગેરેમાં અલગ અલગ પ્રકારે 12 જગ્યા ઉપર અહીંથી આપણે ખાતમુહૂર્ત કર્યું. માત્ર એકા સોસાયટીના કોમન પ્લોટનું નથી કર્યું, અને અમે લગભગ આ 15મી જગ્યાએ આવતા છું. 15મી જગ્યામાં 18-18 જગ્યાના ખાતમુહૂર્ત કે 20-20 જગ્યાના કર્યા, એટલે તમે એનો સરવાળો કરો કે 3 વોર્ડમાં કેટલું કામ 12 કરોડ રૂપિયાના ખાતમુહૂર્ત કર્યા છે. આ વણથંભી વિકાસ યાત્રા આપણા વિસ્તારમાં અવિરતપણે શરૂ રહી છે. અહીંયા 19 લાખના ખર્ચે ગોતમેશનગરનો RCC રોડ, 15 લાખના ખર્ચે આલ્ફા રોડ, આ બધું આડા લઈ ગયા બોલુભાઈ બધા બેઠા. 15 લાખના ખર્ચે સુખસાગરમાં પેવિંગ બ્લોક, 15 લાખના ખર્ચે માધવાનંદમાં કોમન પ્લોટ, 2 કોમન પ્લોટ આમાં આવી જાય છે. એવા પ્રસંગે ઉપસ્થિત આપણા સરળ અને મૃદુ અને પ્રામાણિક વ્યક્તિત્વ વર્ષોથી હિન્દુ સમાજની ચિંતા કરે છે એ વિસ્તારમાં રહીને હું એમ કહું કે ઝઝુમે છે અને પ્રોટેક્શન પૂરું પાડે છે, ને આ અશાંત ધારામાં મારી પાછળ ભારતીય જનતા પાર્ટી અને આપણા મેયર ખૂબ રહ્યા છે. એવા સરળ સ્વભાવના ભાવનગરની ચિંતા કરતા એવા મેયર આદરણીય ભરતભાઈ બારડ, ભાઈ શ્રી અશોકભાઈ બારિયા, ભાઈ મુકેશભાઈ, સમગ્ર અમારી ટીમ, બધાનો નામ ઉલ્લેખ નથી કરતો, સોસાયટીના પ્રમુખ શ્રી ભાઈ શ્રી દોલુભાઈ, ભાઈ શ્રી ભગવાનભાઈ, ભાવિનભાઈ, ભાઈ ધનજીભાઈ, અમારા સાથી પ્રતાપભાઈ પરમાર, ગુલાબસિંહ, મહેશભાઈ, સૌ આગેવાનશ્રીઓ, ગોવિંદભાઈ, બનેશંગભાઈ, ધનજીભાઈ, પદુભાઈ, અમરસંગભાઈ, અને આજના સમગ્ર કાર્યક્રમના અધ્યક્ષસ્થાને બિરાજમાન એવા હિરેનભાઈ ભૂદેવ, એમના ચરણોમાં વંદન કરું છું. કારણ કે બ્રહ્મ દેવતા છે, બ્રહ્મને દેવતા કીધા છે. અમારા ઘણા બધા ખાતમુહૂર્તમાં અમારી સાથે છે, પણ આજે અમને એવો ભાવ થયો કે આ ભૂદેવને બેસાડીએ તો આપણા કામો લાંબા ગાળા સુધી હારા થાય, આશીર્વાદ મળે ને વર્ષો સુધી વાપરી. આપશો આ સોસાયટીના રહીશ ભાઈઓ અને બહેનો, આ સોસાયટીઓ, સોસાયટીના રહીશો, આ વિસ્તાર, પ્રબુદ્ધ લોકો અહીંયા બેઠા છે, ભણેલા ગણેલા અને વેપાર ધંધો કરતા લોકો આ સોસાયટીમાં છે. આપણા વડીલો, આપણા મા બાપે બધા પણ અહીંયા રહેતા હતા. આપણા વિસ્તારમાં વિકાસના નામે મીંડો હતો. વિકાસની સૌથી પહેલી ને પ્રાથમિક શરત હોય તો એ શાંતિ ને સલામતી છે. જ્યાં સુધી શાંતિ ને સલામતી ન આવે ત્યાં સુધી કોઈ એરિયાનો વિકાસ સંભવ નથી. અને અહીંયા આપણે કેવી અશાંતિ હતી એ કાંઈ તમને કહેવાની જરૂર નથી. અને એ તમામ અશાંતિઓ ઊભી કરનાર પાર્ટીના આગેવાનો જ હોય છે, પ્રતિનિધિઓ જ હોય છે, કોઈ જ્ઞાતિ જાતિ પ્રત્યેની વાત નથી. દરેક જ્ઞાતિમાં અસામાજિક તત્વો ઊભા થતા હોય છે, એટલે પણ એ અસામાજિક તત્વોને પ્રોટેક્શન જ્યાં સુધી મળતું હોય
ત્યાં સુધી વિસ્તારનો વિકાસ ન થાય અને પ્રોટેક્શન મળતું બંધ થયું એટલે આપણી સોસાયટીને 20-25 હજાર વારના ભાવ થયા. આ સીધો હિસાબ છે. બાકી દીકરી દેવાય કોઈ તૈયાર ન હોય, કારણ કે એ ગારામાં જવું, બહાર જાવ તો રોડ નહીં, લાઇટના ઠેકાણા નહીં, પાણીની સમસ્યા નહીં, પીડાનો કોઈ પાર નહીં, ડેનેજના કોઈ ઠેકાણા નહીં. આ વિસ્તાર મેં જોયો છે. આ સમસ્યાથી પીડાતો વિસ્તાર એટલે આપણા બોલતાવના બધી સોસાયટીઓ છે. આજે કોમન પ્લોટમાં અને આજે કોઈ રોડમાં અને આરસીસીના કામો કરવા પડે, વર્ષો સુધી કેમ નથી? શું ધારાસભ્યો નહોતા ઈચ્છા? અહીંયા બહુ અશોકભાઈ બહુ માર્મિક વાત કરી, પણ હું તમને નામ જો કહું છું, વિપક્ષના નેતા વિસ્તારના ધારાસભ્ય હતા અને વિપક્ષના નેતા હતા, એને 50 લાખની ગ્રાન્ટ મળતી હતી. એ 50માંથી 48 લાખ રૂપિયા એ ધારાસભ્ય ન રહ્યા અને પડખે લડવાઈ ગયા અને ન્યાય ઘી કેળા થઈ ગયા અને એ તમે મને ચૂંટીને મોકલ્યો એટલે મારે સહી કરવાનો વારો, સહી કરવાનો ટાઈમ નહીં. હા, એટલા માટે વાત કરું છું કે આ કોંગ્રેસની નીતિઓ છે, કોઈ વ્યક્તિ વિશેષની વાત નથી. અને લોકોની ચિંતાને લોકોને ભડકાવવાના ગમે એ પ્રકારની વાતો કરવાની તો સહી કરવાનો પણ જેમને ટાઈમ નથી. પ્રતિનિધિ તરીકે 50 લાખ રૂપિયા 5 વર્ષની ટર્મ પૂરી થઈ ત્યાં સુધી ન વપરા નથી. મેં ભાઈ પડ્યા બોલો, 50 લાખ ત્યારે મળતા, હવે 1.5 કરોડ મળે છે. આ તાળીની વાત નથી, શરમની વાત છે કે એને છૂટીને મોકલી હતા. રાજી થવાનું નથી, દુઃખી થવાનું. આ આ આ એક બાજુ આ વિચાર છે ને એક બાજુ નરેન્દ્રભાઈનો વિચાર છે કે સર્વાંગી સમાજનો વિકાસ થાય, છેવાડાના માણસનો વિકાસ થાય, સોસાયટીઓનો વિકાસ થાય, અને તો જ પ્રગતિ શક્ય છે. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો સહકાર, સૌનો પ્રયાસ, આ માત્ર સૂત્ર નથી, આ મંત્ર છે ભાજપનો. આ મંત્રના આધાર ઉપર આ શિલા એ સમગ્ર ભારતવર્ષની, ગુજરાતની, આપણા વિસ્તારની બની છે. હું તમારો આભાર માનું છું. આ વખતેની ચૂંટણી કાંઈ વિધાનસભાની જેવી તેવી નહોતી, એવા બધા રોડે છીડ્યા હતા. આ વખતે તો ભાજપને જીતુભાઈનું આ થઈ જાય, પણ તમે કચ કચાવીને હું થઈ જાય બતાવ્યું. અત્યારમાંથી 42 પહોંચાઈ જાય. ફલાણા લડે છે, હાવાણો લડે ને પંજો લડે ને ફલાણા પક્ષ લડે ને ફલાણા આમ કહે છે ને ફલાણા આમ કહે છે ને. હું તો આભાર માનું છું કે તમે બધાએ એ બધા લોકોને ખોટા પડ્યા અને વિકાસની વાટ પકડી, ત્યારે તમને ભરોસો આપું છું કે આ અવિરત વણથંભી યાત્રામાં ક્યાંય ખરોચ નહીં આવવા દઉં. વાતો કરવાથી પરિણામ નથી મળતા હતા, પરિણામ માટે મહેનત કરવી પડતી હોય છે. અને અમને આનંદ છે કે ભલે અમને મહેનત કરવી પડે, પીડા ભોગવી પડે, પરિણામ મળે છે આપણને. આપણે 17 દિવસની અંદર જ વીવી વરવથી માણસ મહેનત કરતા હોય તો એસાનદારો ન આવે એવા આપણા જ ભાવનગરની અંદર વીવી વરથી મહેનત હાલતી હતી ત્યારે મેળ પડતા હતા. અને આપણે 17મા દિવસે એટલે 6 મહિનાના અહીંથી પ્રપોઝલ ગઈ એટલે દોલુભાઈ 17મા દિવસે મુખ્યમંત્રી સહી કરી. આખી ફાઇલોની પાછળ કોઈ પેરીઓ ન રહે એના જવાબો આપવાના, બધી વસ્તુ કરીએ ત્યારે પરિણામો એ આપણને મળતા હોય છે. ભગવાન રામનું દીવ અને ભવ્ય મંદિર એ પણ હવે અયોધ્યામાં બની ગયું છે. આપણો આદર્શ ભગવાન રામ, એમના આધાર ઉપર સમાજની વ્યવસ્થાઓ બની છે. માત્ર મંદિર નથી, એ આવનારી પેઢી માટે લાલ જાજમ બિછાવીને એ રસ્તો નરેન્દ્રભાઈ બતાવ્યો છે કે ભવિષ્યની પેઢી એ આદર્શ ભગવાન રામના ચીલે ચાલે તો કોઈ પ્રશ્ન ન રહે, રામ રાજ્યની કલ્પના સાથેનું ભારત બને. આદરણીય નરેન્દ્રભાઈ ખૂબ મહેનત કરી રહ્યા છે. આવા મહાપુરુષે 150-200 વર્ષે જન્મતા હોય છે. સમયની મર્યાદા છે, નકર મધ્યપ્રદેશમાં તમને બહુ મજા આવી હતી. સનાતન ઉપર હુમલો કરે, સનાતન માટે ગમે એ બોલી જવાનું, કોઈ એક સંપ્રદાય માટે બોલી દઈ લ્યો, કાળો કેર થઈ જાય. અને આપણા સનાતન ઉપર ઈચ્છા થયા ત્યારે ટપલી મારી દે. એ કોંગ્રેસના અન્ય વિરોધી પક્ષના લોકો સનાતન માટે કે ભાઈ સનાતન ને હિન્દુ સમાજ ને સહિષ્ણુ સમાજ માટે ગમે એ ભાષામાં વાત કરવાની. મિત્રો, ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે કે સનાતનને બચાવવા માટે એ ભારતીય જનતા પાર્ટી ફિલ્ડમાં ગમે એ પરિણામ આવે તો એ ભોગવવા માટે તૈયાર છે, પણ સનાતન ટકશે તો આપણે ટકી. આ સનાતન આમ નથી સચવાનો, સનાતન સાચવવા માટે તમારા મારા પૂર્વજો વડવાઓ જેમણે બલિદાનો આપ્યા છે. જ્યારે વિદર્ભીઓના શાસન હતું આ દેશ ઉપર, સામ્રાજ્ય હતું,
ત્યારે એને ધર્મ પરિવર્તન માટે ઓછી મહેનત નથી કરી. અમારી માવડી બેઠી છે, એની દીકરી હોય, એની મા હોય, એની બહેન હોય, એની એની વહુ હોય, એને બાળાતકાળમાં 15-15 વાર એને પીખી છે કે તમે ધર્મ પરિવર્તન કરો, નકર તમારી પત્ની સામે બાળાતકાર નજર સામે થયો છે. આ દેશ એમનેમ નથી બચ્યો, તમારા મારા વડવાઓ હતા. એને ધર્મ પરિવર્તન ન કર્યું ને ત્યારે આપણે કહી કહીએ છીએ કે અમે હિન્દુ છીએ, બાકી હિન્દુ ન રહ્યા હોત. એ ધરોહર ને એ સનાતનને તોડવું એટલે આપણી ધરોહરને તોડવા નીકળેલા લોકો છે. રાજનીતિ માટે, મત માટે ગમે એ સ્થિતિમાં જવું, દેશનું ગમે એ થાય, સનાતનને ગમે એમ કરીને બોલીને કોઈ એક ચોક્કસ કોમના મત લેવા, આ પ્રકારની રાજનીતિ એ દેશ માટે ઘાતક છે ને એવા લોકો નીકળ્યા છે નરેન્દ્રભાઈની સામે. હું વિનંતી કરવા માટે આવ્યો છું. આ રામાયણ, આ મહાભારત, આ શિવપુરાણ, દેવી ભાગવત, આપણા ધર્મગ્રંથો, આપણા વેદ, આપણા શાસ્ત્રો, અહીંયા ભૂદેવ બેઠા છે, એ જો પતી જાય ને એટલે સમાજ પતી જાય. જે તે વખતે આપણા ધર્મશાસ્ત્રો બાળી નાખવા માટે આપણા વડીલોને બહુ સહન કરવું પડ્યું છે. કેમ હાંચવાય છે? કોઈ પર્વતમાં, જંગલમાં, કોઈ ગુફામાં જઈ જઈને કેટલાય તો દીધા, એ ખોટા દીધા. આ હકીકત છે, આ ઇતિહાસ છે. એ શાસ્ત્રો દેવા પડ્યા કારણ કે માણસને માર નાખે, પત્ની બેન દીકરીઓ પર બળાત્કાર કરે, પણ એણે સાચા ધર્મશાસ્ત્રો હંતાડીને રાખ્યા ને ત્યારે આ ધર્મશાસ્ત્રોના આધાર ઉપર સમાજ વ્યવસ્થા આજે ટકી છે. એ પતી ગયો તો આપણે પતી ગયા હોત. આવું આક્રમણ સહન કર્યું છે ત્યારે આ ભારત વર્ષ બચ્યું છે. અને એને બચાવવા માટે એક મહાપુરુષ નરેન્દ્ર મોદી પુનઃ એકવાર મેદાનમાં આવ્યા છે. એક સત્વ અને તત્વવાળી મહાભારતી છે, અને આ કોઈ રાજનીતિ સાથે જોડવાની વાત નથી. પણ હું વિનંતી કરું છું, પ્રબુદ્ધ લોકો બેઠા છે, કદાચ કોઈ થયું નહીં થયું એવું બન્યું હશે, પણ ભારતને ક્યાં લઈ જવું છે? ભારત કેવું જોઈએ? સનાતન સંસ્કૃતિને, ધર્મને ટકાવી રાખે તો જ આપણી નવી પેઢીએ આપણી સંપત્તિ વાપરી શકશે. બાકી કોક આવીને લઈ જાહે, કાંઈ નહીં કરી શકીએ આપણે. એવા લોકોના હાથમાં જ્યારે શાસન જશે ત્યારે મિત્રો માની ચાલજો કે વોટ બેંકની રાજનીતિ માટે આપણે આપણું હાંચવી નહીં એકીને. એટલા માટે ભારતીય જનતા પાર્ટીને એમનો વિચાર, નરેન્દ્ર મોદી જરૂરી છે, તમારા મારા માટે જરૂરી, ભાજપનો વિચાર જરૂરી છે. વિકાસ તો બધો કરી રહ્યા છીએ, પણ સંસ્કૃતિ, વૈભવ, વારસ અને આધ્યાત્મને સાચવીને આગળ વધવું, એ આપણું ભારતે આપણા હોડોએ જોયું હતું. આપણા ઋષિમુનિ આ પ્રકારના ભારતની કલ્પના કરતા હતા. 500 વર્ષ પછી મા કાળી માતાની ધજા પાવાગઢમાં ચડે ને એની રાહ જોતા હતા. 500 વર્ષ પછી મંદિર બને ને એની રાહ જોતા જોતા કંઈક ખપી ગયા, હોયા ગયા. એવું ભારત હવે નિર્માણ થઈ ચુક્યું છે. નવી પેઢી એ સમૃદ્ધિના ખોળામાં રમવાની છે. વિકાસ તો થવાનો છે, પણ ભારત એ સશક્ત અને શક્તિશાળી બની રહ્યું છે. આપણે અત્યારે ફોરેનમાં છોકરાને મોકલવાનો ક્રેઝ છે ને, માની રાખજો 15 વર્ષની અંદર ફોરેનવાળા એ ભારતમાં મોકલવા માટે ચિંતામાં છે કે અમારે વિઝા જોવે છે. એ કોઈ માણસની મહેનત છે. આવનારા દિવસોમાં જ્યારે સંસદની ચૂંટણી આવી રહી છે ત્યારે આપ સૌને વિનંતી છે, આવો 150-200 વર્ષે મહાપુરુષ જન્મ લેતા હોય છે, ભાગશાળી છીએ આપણે કે તત્વ અત્યારે હાજર છે ને આપણે મત આપવાનો અધિકાર મળ્યો. કચ્છ કચાવીને ઠોકીને સનાતનને મત આપીને અંદર પેટીમાં મત ઠોકી દો અને આપણા સનાતનને, આપણી સંસ્કૃતિને, આપણા વૈભવને, વારસને બચાવવાની જવાબદારી કોઈ એક પાર્ટીની નથી, કોઈ એક નેતાની નથી, સમાજની, તમારી, મારી, બધાની છે સાહેબ. આપણા સૌની સહિયારી જવાબદારી છે. એને વહન કરીએ, ઉપાડીએ, નાના મોટા વિચારો આપણે તો બાજુ પર મૂકીએ. મારે આમ સમાજનું, સર્વાંગી સમાજનું, ભારતનું હિત ક્યાં છે? અને કોઈને હવે ગોતવા જવાની જરૂર નથી. ભગવાન રામ બે ગયો છે એટલે અહીં બે ગયો. કેવો માહોલ હતો એ વખતે, દરેકના હૃદયની અંદર ભગવાન રામ બિરાજમાન થઈ ગયો હોય ને, એ પ્રભુ રામ છે, ઘટઘટમાં રામ છે. એ વખતે આપણે અનુભૂતિ થઈ ગઈ ને કે આ રામ તો બે ગયો અહીંયા, બધું એક રસ, એવું એવો માહોલ, એવું વાતાવરણ કે પ્રભુ રામની કેવડી મોટી તાકાત છે કે મનથી મન એક કર્યા એટલે ક્યાંય ગોતવાના કોઈને છે નહીં. કોણ શું કહે છે, ધોલુભાઈ શું કહે છે, મુકેશભાઈ શું કહે છે, અહીંયા ઘટમાં બેઠેલા રામને એકવાર ખખડાવજો, ઈ કે એમ નીકળી જાયજો, એટલે ભારતીય જનતા પાર્ટીની કમળ જ નીકળશે. અંદર બેઠો છે, એકવાર ખખડાવીને સત્ય શું છે, સાચું શું છે, પ્રામાણિકતાથી, નિષ્ઠાથી કોઈ કામ કરે છે એના પરિણામો તમે આપ્યા છો, એનો સાક્ષી છું. ત્રીજી વાર તમે ચૂંટણી મોકલ્યા, ત્રીજી વાર કોઈ ચૂંટાઈને ગયો નથી,
આ પહેલી વાર છે, એકદમ ત્રીજી વાર ચૂંટીને કોઈ ધારાસભ્યને મોકલો છો, 27માંથી 42,000ની લીડ આપો છો, એટલે પ્રામાણિકતાને નિશાથી કામ થતું હોય ત્યારે ઈશ્વરના પરોક્ષ સ્વરૂપે એ લોકોના મનમાં નાખીને મત સ્વરૂપે નીકળે જ. આ પ્રામાણિકતાને નિષ્ઠાથી આપણે સૌ સમાજની સેવા કરીએ. આપ સૌના અમને આશીર્વાદ મળે. ખૂબ મોડું થયું તોય, ના પડે તોય બોલાવી ગયો વધારે, કારણ કે એટલા બધા મીઠા લાગતા હતા, હામળ્યા કરતા હતા, એટલે મને એમ થાય જીકો હતી. અહીંથી અમને દેખાય આપનો ભાવ, આપ સરસ મજાની સુંદર રીતે શ્રવણ કરતા હતા, એટલે બાપુની જગ્યાએ મેં કથા શરૂ કરી શાસ્ત્રીજી. પણ અમને આનંદ છે કે આ કામો અમે કરી શક્યા છે. કોઈને કોઈ ઈશ્વર નિમિત્ત બનાવતો હોય છે અને ભગવાને આ સારા કામો માટેના અમને નિમિત્ત બનાવ્યા, અને પ્રામાણિકતાને નિષ્ઠાથી કામ કરી શકીએ એવા આપ સૌના રૂડા અમને આશીર્વાદ મળે. અને આપણે સૌ સહિયારા પુરુષાર્થી આ દેશને સશક્ત, એકને શ્રેષ્ઠ બનાવવા માટે, વિશ્વગુરુ બનાવવા માટે આપણે સૌ સહિયારો પુરુષાર્થ કરીને નરેન્દ્રભાઈના હાથ મજબૂત કરીને આપણા સૌનું હિત, આપણા સૌનો વિકાસ સાથે મળીને કરીએ. જયભીરના સાથે ખૂબ ખૂબ શુભકામના. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. જય ભાવેણા. આજના આ લોકાર્પણ ખાતમુહૂર્ત પ્રસંગે પધારેલા આપણા ભાવનગર પશ્ચિમના લોકલાડીલા ધારાસભ્ય કે જેણે પોતે જ્યારે શિક્ષણ મંત્રી હતા ત્યારે શિક્ષણમાં ગીતાજી એટલે સંસ્કૃતિ અને અસાંધારો એટલે કે સુરક્ષા, સંસ્કૃતિ અને સુરક્ષા સાથે વિકાસ કરેલા એવા આપણા જીતુભાઈ વાઘાણી સાથે વોર્ડના લોકપ્રિય નગરસેવક અને પૂર્વ ડેપ્યુટી મેયર અશોકભાઈ બારૈયા, અમારા વોર્ડના પ્રમુખ મુકેશભાઈ ચૌહાણ, ભાવનગર શહેરના યુવા અધ્યક્ષ મુકેશભાઈ ડાભી, પ્રદેશ યુવા ઉપાધ્યક્ષ હરેન્દ્રસિંહ ગોહિલ, આ વિસ્તારના સક્રિય આગેવાન એવા કિરીટભાઈ આડા, પૂર્વ પ્રમુખ ધંભા સરવૈયા, પૂર્વ કિસાન મોરચાના પ્રમુખ ઘનશ્યામભાઈ મોણપરા અને યુવા આગેવાન એવા ધર્મીભાઈ ડુંગરાણી, યુવા મહામંત્રી ભવદીપભાઈ, બક્ષીપંથ મોરચાના મહામંત્રી રમેશભાઈ રાઠોડ, ગૌશાળા ચલાવતા એવા સેવા ભાવિક માણસ ગુલાબસિંહ ગોહિલ અને આ વિસ્તારના પ્રમુખ દોલતસિંહભાઈ સાથે સૌ આગેવાનો તથા ભાઈઓ તથા બહેનો અને વાલા બાળકો આ ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત રહ્યા તે બદલ બોરતા વોર્ડ ભાજપ પરિવાર વતી આપ સૌનો હું ખૂબ આભાર વ્યક્ત કરું છું. અસ્તુ. ભારત માતા કી જય.